नमस्कार मित्रों, अत्यारना ताजा अने महत्वना समाचार हवे नाना बाळकोने साचवजो अने अपहरण। दिवाळी पहेला मोटो फटको अने नवो रोग। गुजरात सरकारे करी मोटी जाहेरातना समाचार जाणता पहेला तमे जो चेनलमां नवा हो तो खास मित्रों आपणी चेनलने सब्सक्राइब करी लेजो, कारण के रोजना ताजा अने महत्वना समाचार आखो दिवसना समयसर अमे तमने पहोंचाडता रहीशुं। वीडियो गमे तो लाइक करी देजो अने वधु ने वधु तमारा मित्रोने मोकली आपजो। दिवाळी पहेला मोटो फटको अने फरी भाव वधारो। दिवाळी पहेला सामान्य माणसने मोटो झटको लाग्यो छे। सीएनजी अने पीएनजीना भावमां वधारो कर्यो छे। आईजीएल द्वारा सीएनजीना भावमां प्रति किलो 3 रूपिया वधारो, साथे पीएनजीनी કિંમતમાં પણ 3 રૂપિયાનો વધારો થયો છે। હવે દેશની રાજધાની દિલ્હીમાં સીએનજી 78.61 રૂપિયા થઈ ગયો છે। અન્ય શહેરોમાં પણ ભાવ વધ્યા છે। નિષ્ણાતોનું અનુમાન લગાવી રહ્યા છે કે સીએનજીના ભાવમાં પ્રતિ કિલો 8 રૂપિયા સુધીનો વધારો થઈ શકે છે। ચિંતાજનક સમાચાર, એક સાથે 25 બાળકોમાં ઝેરી કમળાના સકંજામાં। ભાવનગરના સરગામના અંદાજે 20-25 બાળકોને ઝેરી કમળો થયો હોવાનું સામે આવ્યું છે, જેના લીધે બાળકોના માતા પિતા ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા છે। આ અંગે ગામના સરપંચ જાગૃત નાગરિકોએ મઢડાના મેડિકલ ઓફિસરને લેખિતમાં રજૂઆત કરી હતી। આ રજૂઆતના પગલે મઢડાના આરોગ્ય વિભાગની ટીમ દોડતી થઈ ગઈ હતી। આરોગ્યના અધિકારીઓએ બાળકોને દવા આપી છે। હવે દરેક વાલીઓ નાના બાળકોને સાચવજો। અમદાવાદના અનેક વિસ્તારમાં બાળકોના અપહરણ કરતી ગેંગ સક્રિય થઈ હોવાની અફવાને લીધે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। સોશિયલ મીડિયાના કારણે આ અફવાએ જોર પકડ્યું છે। અમદાવાદના સાયન્સ સિટી રોડ પર આવેલું 42 પાર્ક વ્યૂ અને નરોડા એલબી હોસ્પિટલમાં બાળકો ઉપડી ગયાની અફવા વાયુવેગે ફેલાતા પોલીસ સહિત દોડતા થઈ ગયા હતા, જોકે પોલીસ તપાસ કરતા માત્ર અફવા હોવાનું બહાર આવ્યું હતું। ભારે વરસાદ અને જનજીવન અસ્તવ્યસ્ત। મુંબઈમાં ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે। અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે, શેરીઓ પણ પાણીથી ભરેલી છે। મુંબઈની ધડકન તરીકે ઓળખાતી લોકલ ટ્રેનો પણ મોડી પડી રહી છે। કોલાબા, સાંતાક્રુઝ, હિંદમાતા વિસ્તારમાં ઘરોમાંથી બહાર નીકળવું મુશ્કેલ છે। ચીનમાં આવેલા વાવાઝોડાની અસર અત્યારે મુંબઈ સહિત મહારાષ્ટ્રના ઘણા ભાગોમાં થઈ રહી છે। આગામી 4 દિવસ ભારે વરસાદની ચેતવણી છે। આગળના મહત્વના સમાચાર, ગુજરાત સરકારે કરી મોટી જાહેરાત। ગુજરાતમાં છેલ્લા 2 માસથી વીજળી સહિત ખેડૂતોની માંગણી લઈને કિસાન સંઘ આંદોલન કરી રહ્યું હતું, જે આખરે સમેટાઈ ગયું છે। જીતુભાઈ વાઘાણી પત્રકાર પરિષદ યોજીને જણાવ્યું છે કે ખેડૂતોની લો વોલ્ટેજની સમસ્યાને લઈને વીજ કંપની સાથે બેસીને દૂર કરાય છે। સાથે કહ્યું છે કે રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાનો નિર્ણય લીધો છે, જે ખેડૂતોના હિતમાં સરકારે મોટો નિર્ણય લીધો છે।